वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरे कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी। कथावार्ता सांभळनारा तमाम भक्तों ने जय श्री स्वामी नारायण। पीवड़ा महाराज ना पावन सानिध्य में ठाकुर जी महाराज एमनी दिव्य निश्रा में पूज्यपाद गुरुजी नी आज्ञा थी आलोयाधाम परिवार द्वारा आपने एक प्रयास करिए छे। बाळकोना सारा उछेर माटे माता पिताए केवी रीते वर्तवू जोईए, पेरेंटिंग केवू होवू जोईए, जेना विषे आपने आगळ बे भागमां कथानुं श्रवण कर्युं। छेला घणा दिवसथी आना उपर घणुं संशोधन, घणा भक्तो साथे वातोचीतो चालती हती, थती हती, एमां घणा बधा प्रश्नो पण हता। आजे आपणे जे माता पिताओना प्रश्नो हता, घणा प्रश्नो हता, एने केटेगरी वाइज बे प्रश्नो त्रण प्रश्नो घणा भेगा पण कर्या छे, कोईना नाम आपणे उल्लेख नथी कर्या, पण तमारा मोटा भागना प्रश्नो आ एक सीटनी अंदर आवी गया छे। आपणे प्रश्नो जोईए, एना जवाबो पण जोईए। लगभग आगळना भागोमां आ प्रश्न लगती घणी बधी माहिती आवी गई छे, एटले आपणे एनुं पुनरावर्तन पिष्ट पेषण नहीं करीए, टूंकमां वातो करीशुं। प्रश्न छे, जनरेशन गेप टाळवा माटे बाळको साथे केम वर्तन करवुं? जनरेशन गेप छे ने, तमारामां प्रश्न छे एम नहीं, अमारा संतोमां पण आ प्रश्न बहु मोटो होय छे। થોડા સમય પહેલા હરિભક્તો સાથે આ ચર્ચા થતી હતી ત્યારે તમે જાણો છો આપણા મહંત સ્વામી રણછોડ ભગતજી એ સમય અમે સાધુ થયા ત્યારનો સમય, ત્યાર પછી આપણા બીજા સંતો બધા થયા, નિષ્કામ સ્વામી, દિવ્ય સ્વામી આ બધા સંતો થયા, ત્યાર પછી ધ્યાન સ્વામી, જ્ઞાન સ્વામી સંતો થયા, હવે તિલક ભગત અને મોક્ષ સ્વામી આ બધા સંતો થયા। બહુ જુદો સમય છે। અમે સાધુ થયા કંડારી ગુરુકુલમાં, સંતોને એક કિલો ઘી મળે, આખા મહિના સુધી એક કિલો ઘી ચાલતું, ક્યારેક બે ચમચી ઘી વધારે વપરાય જાય તો બે દિવસ ઘી વગર રહેવું પડતું, આવા દિવસો અમે સાધુ થયા પછી જોયા છે। પૂજ્યપાદ ગુરુજીએ ઓછું તપ નથી કર્યું, એક એક મહિના સુધી દૂધ પણ ન હોય, ઘી કે તેલ પણ ન હોય, ખીચડીને ગોળનું પાણી આવા દિવસો પણ જોયા છે। દૂધીનું શાક મળે એટલે સમજી લો બધું મળી ગયું। વાલા ભક્તો, એ અમારો સમય હતો। આજનો સમય તિલક ભગત કે મોક્ષ સ્વામી તમે જાણો છો, એક હરિભક્તના ઘરની સત્ય ઘટના। એક હરિભક્તના દીકરાએ જીદ કરી, અમેરિકાની વાત, કોલેજમાં ખૂબ સારી રીતે દીકરો પાસ થઈ ગયો, જીદ કરી પપ્પા મને BMW લાવી આપો। અમે સંતો એમના ઘરે હતા, અમારી હાજરીમાં ડિસ્કસ થતી હતી, અમે પણ દીકરાને સમજાવતા હતા, એના પિતાને પણ સમજાવતા હતા, એના પપ્પા થોડા એગ્રેસિવ બનીને વાત કરતા હતા કે બેટા અમે બળદગાડામાં મોટા થયા છે, બળદગાડામાં તને અક્કલ છે,
बीएमडब्ल्यू केम आवे, थोड़ा तोछड़ा शब्द बोलता था। दीकरो अकड़ाई गयो, शू कहू खबर, इट्स योर बेड लक डेडी, के तमे बळद गाड़ा मोटा थया। जनरेशन गेप टाळवा माटे लखी राखो बधा, नंबर वन, तमारे तमारा बाळकोने समझवा पड़शे, बाळकोनी परिस्थिति अने बाळकोनो समय एने समझवो पड़शे। तमे तमारा जनरेशननो विचार करशो, तमे तमारा समयनो विचार करशो, तो आ गेप क्यारेय पूरी शकशो नहीं। नंबर बे, वचनामृतमां महाराजे वात करी बाळकनो रमाडनार केवो होय, बाळक जेवो बनी जाय। केवो बनी जाय? बाळक जेवो, त्यारे बाळकने रमाडी सके, राजी करी सके। महाराजे वचनामृतमां दृष्टांत बीजी रीते आप्युं छे, पण समजवानो सार एटलो छे કે જનરેશન ગેપ ટાળવા માટે માતા પિતા, વડીલો, દાદા દાદી એણે દીકરાના જનરેશનમાં, દીકરાના યુગમાં, દીકરાના સમયમાં પહેલા પ્રવેશ કરવો પડે, ત્યારે આ જનરેશન ગેપ ઓછો થાય। નંબર ત્રણ, પ્રાપ્તે તુ સોળસે વર્ષે પુત્રમ મિત્ર વદાચરે, સોળ વર્ષનો દીકરો થયો ને તમારો મિત્ર જ બની ગયો, શાસ્ત્ર કહે છે। પછી એની સાથે તોછડાઈ કરવી, તુકારા કરવા યોગ્ય નથી। અને એક નાનકડું દ્રષ્ટાંત, ઈસ્ટ આફ્રિકામાં કેન્યા દેશ છે, ત્યાં મુંબાસામાં પરમ આદરણીય વિઠ્ઠલભાઈ જેવા ભગવાનના બહુ સારા ભક્ત, મહિનાઓ સુધી આ ભક્તરા સાથે અમે રહ્યા છીએ। આખા આફ્રિકાના, કચ્છના તમામ સંતો ભક્તો જેના જીવનને પ્રમાણ કરે આવા હરિભક્ત, એમના પિતા શ્રી વાલજી બાપા, વિઠ્ઠલભાઈના દીકરા જીતેનભાઈ, કેતનભાઈ, આખા પરિવારને ઓળખીએ। જીતેનની ઉંમર બહુ નાની હતી, કેતન ભગતની ઉંમર બહુ નાની હતી, પણ વિઠ્ઠલભાઈ નાની ઉંમરના દીકરાઓને મોટો બિઝનેસ, મંદિરના મોટા કાર્ય શીખવાડે। મુંબાસા મંદિરમાં બાળકોના ઘડતર માટે જે કાર્ય ચાલતું હતું, વાલા ભક્તો, ખરેખર આખી દુનિયામાં કેટલા, ઓસ્ટ્રેલિયાના મંદિરો, લંડનના મંદિરો, પણ મુંબાસા મંદિરમાં મંદિરની પ્રેસિડેન્ટ કમિટી, ટ્રસ્ટી બોર્ડ જેટલું મોટું, એટલી જ મોટી નાના દીકરાઓની કમિટી હતી। ક્યારેક ક્યારેક મંદિરની આખી જવાબદારી દીકરાઓને ઉપાડવાની, શા માટે? વડીલો એવું માનતા કે આપણે તો આજે છીએ કાલે નથી, દીકરાઓને નાના નહીં, આપણે આપણા કરતા મોટાને મહાન જોવા જોઈએ। કરશન બાપા ફોટડીવાળા જે યાદ કરું, કેવા વંદનીય પાત્રો, બહુ નાની ઉંમરમાં મહિનાઓ સુધી આ ભક્તો સાથે રહેવાનું થયેલું, ત્યારે બધું નહોતું સમજાતું, આજે વાંચીએ ને આ બધા જીવન દેખાવા લાગે। વિઠ્ઠલભાઈ ખૂબ નાની ઉંમરમાં અકસ્માતમાં ધામમાં ગયા, જાણે કે ભગવાને સંકેત કર્યો હોય। એમના બંને દીકરાઓ કેતન ભગત, જીતેન ભગત, બહુ નાની ઉંમરમાંથી ઘડાયેલા હતા, એવા ઘડાયેલા હતા ને। બસ હું કહેવા એ માગુ છું કે માતા પિતા અને વડીલો દીકરાના જનરેશનને સમજી શકે, દીકરાના સમય અને ટાઈમને સમજી શકે, તો જ આ ગેપ પૂરાય। આગળનો પ્રશ્ન, ટેકનોલોજીના દુરુપયોગથી બાળકોને કેવી રીતે બચાવવા? ઘણા બધા ભક્તોનો આ પ્રશ્ન હતો, આના ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી છે। ઉંમર કેટલી છે, ટેકનોલોજીનું વ્યસન કેવું છે, હાર્દિક ભગતના સુપુત્ર રાજભગતનો દાખલો આપણે આપ્યો હતો, મુંબઈની એક સત્ય ઘટના, ફર્સ્ટ ક્લાસની ટ્રેનમાં, ડબ્બામાં એક સમૃદ્ધ વ્યક્તિ બેઠા છે, સામેનો દીકરો વિન્ડો પાસે બેઠો છે, બીજા 7-8 માણસો બેઠા છે, બધાના હાથમાં મોબાઈલ છે, આઈપેડ છે, ફક્ત આ અતિ સમૃદ્ધ પિતા અને પુત્ર બંને હાથમાં પુસ્તક લઈને બેઠા છે। બધાને કુતૂહલ થયું, એક વ્યક્તિએ પૂછી દીધું કે તમે એવું શું કર્યું કે તમારા દીકરાના હાથમાં મોબાઈલ નથી, આ ઉંમર છે, યુવાનીમાં આવી સમૃદ્ધિમાં દીકરો પુસ્તક લઈને ટ્રેનની અંદર ક્યારનો વાંચી રહ્યો છે, અમને બધાને આશ્ચર્ય થાય છે, તમે કહો। હસતા હસતા એના પિતાજી એટલું કીધું, દીકરાના હાથમાં પુસ્તક છે તો મારા હાથમાં શું છે, પુસ્તક પહેલા મેં લીધી પછી દીકરાએ લીધી છે, મોબાઈલ પહેલા મેં છોડ્યો પછી દીકરાએ છોડ્યો છે।
દીકરાની હાજરીમાં માતા પિતા ઘરે થોડીવાર મોબાઈલ વાપરે છે, થોડીવાર કોમ્પ્યુટર વાપરે છે. એક હરિભક્તે એના દીકરાને કહ્યું કે બેટા તું સ્ક્રીન ટાઈમ આટલો બધો કેમ યુઝ કરે છે? હમણાંની ઘટના, ટીવી પર બેસીશ તારી આંખો બગડશે. દીકરાએ તુરંત સવાલ પૂછ્યો કે ડેડી તમે પણ આખો દિવસ કોમ્પ્યુટર ઉપર બેઠા હો, જોબ કરે છે એટલે આઈટીની જોબ હોય, કેવી રીતે મા બાપ સમજાવી શકશે? માટે ટેકનોલોજીના દુરુપયોગથી દીકરાઓને બચાવવા માટે માતા પિતાએ પહેલા પોતે ટેકનોલોજીથી બચવું પડશે. નંબર બે, ટેકનોલોજી વાપરવી નંબર એક છે, ટેકનોલોજીનો દુરુપયોગ કરવો એ નંબર બીજું છે. માતા પિતાએ દીકરાઓને ફોન આપ્યો હોય, સાધનો આપ્યા હોય તો ક્યારેક પોતે ચેક કરવા જોઈએ, તપાસ કરવી જોઈએ, તો ખબર પડે સદુપયોગ થઈ રહ્યો છે કે દુરુપયોગ થઈ રહ્યો છે. અને જે ઘરમાં મા બાપ આટલા સાવધાન નથી એ ઘરમાં મોટા બગાડો થયા છે. હમણાં એક હરિભક્તના ઘરમાં દીકરાઓ આવી રીતે ખોટા રસ્તે ચડી ગયેલા, ઘરમાં ખબર પડી ગઈ. આ સત્ય ઘટના છે, ઘરમાં ખબર પડી ગઈ. પિતા અને માતા બંને ભેગા થયા. દીકરાઓના દુષ્ચરિત્ર વિશે, ખોટી ગંદી વસ્તુ જોઈ રહ્યો છે એના વિશે ચર્ચા કરી, શું કરવું. પહેલા બંને એક થઈને પ્લાન કર્યો. શૈલેષભાઈ સગપરિયા બાળકોના ઘડતર વિશે ઘણી બધી એને વાતો કરી. એનો એક સાર છે, મા બાપમાં થોડો પણ મતભેદ પડે ત્યારે દીકરો એનો પૂરેપૂરો લાભ લે છે. તમારે જ્યારે દીકરાને દંડ આપવો હોય, પનિશમેન્ટ કરવી હોય, ત્યારે તમારો બેનો એકમત કરવો અતિ જરૂરી છે. શું કરવું જોઈએ, બંને ભેગા થઈને નક્કી કર્યું, દીકરાનો ફોન એક વીક માટે આપણે બંધ કરી દેવો છે. દીકરાને બોલાવીને પૂછ્યું, દીકરાએ પહેલાં તો ના પાડી. મમ્મી પપ્પાએ પ્રેશર કર્યું કે સાચું કે બેટા, અમારે તારું અહિત નથી કરવું. ત્યારે દીકરાએ સ્વીકારી લીધું. પપ્પાએ કહ્યું કે બેટા એક વીક તું ફોન આપી દે. એક વીક ફોન બંધ કર્યો, ફરી ફોન આપ્યો, બરાબર એને યાદ કરાવ્યો હતું, ફરી વાર દીકરાથી ભૂલ થઈ, એક મહિના માટે ફોન લઈ લીધો. ફોન વગર દીકરાઓના જીવન બગડવાના નથી, મારી વાત સાંભળજો, ફોન વગર દીકરાઓના જીવન બગડવાના નથી, પણ ફોનનો જો દુરુપયોગ થશે ને તો દીકરાઓના જીવન, હમણાં તમે જોયું ને, હમણાં તમે વિડીયોમાં સાંભળ્યું ને, આ ટચુકડા મોબાઈલે કરોડો લોકોના જીવન બરબાદ કરી નાખ્યા છે. માટે ટેકનોલોજીનો દુરુપયોગ ઘરમાં ગમે તે રીતે અટકાવવો જ જોઈએ, આ તમામ માતા પિતાની એક ફરજ હોય છે. આવો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. બાળકોમાં ઉત્તમ મૂલ્યોનું સિંચન અથવા સારા સંસ્કારો આપવા શું કરવું? બાળકોની સમસ્યાનું નિવારણ કેમ કરવું? એક સાથે આમાં ત્રણ બાબત છે. બાળકોમાં ઉત્તમ મૂલ્ય, એનું સિંચન કેવી રીતે કરવું? બીજી બાબત છે સારા સંસ્કાર કેમ આપવા? વાત આ બધી વાતનો સાર એટલો જ છે. આપણા લોયાધામ પરિવારના સન્નિષ્ઠ હરિભક્ત ડોક્ટર યોગેશભાઈ રાણપરિયા, જેમના ઘરે અમે ઘણીવાર ગયા છીએ, તમે ઘણા બધા ભક્તો પણ ગયા હશો, આટલા મોટા ડોક્ટર છે, આટલા સુખી સંપન્ન છે, તેમ છતાં એમના ઘરમાં નીચેની એક પણ રૂમમાં ટીવી નથી. મેં જાતે ભગતને પૂછ્યું હતું ત્યારે એમણે મને કહ્યું કે સ્વામી, છોકરાઓને ક્યાંક જોવું હોય ને તો ઉપર રાખ્યું છે, નીચે નથી રાખ્યું, એમાં બહુ મોટો બગાડ થાય. કેવી રીતે બગાડ થાય? આપણા ઘરમાં પછી બધાને ટીવી જોવાની લત પડી જાય. બહારથી કોઈક મહેમાનો આવ્યા હોય, એ લોકો પણ પછી ઘણીવાર આપણે ન જોઈએ તો એ લોકો જોતા થઈ જાય, એની સાથે આપણે બેસવું પડે. ત્રીજું, દીકરાઓના ફ્રેન્ડ પણ ઘરે આવતા હોય, એ લોકો છોકરા સાથે રમતા રમતા પછી છોકરા સાથે ટીવી ગમે તેમ જોવા લાગે. આપણા ઘરમાં આપણી હાજરીમાં આવી રીતે ટીવીનો દુરુપયોગ થાય અને આપણા સંતાનો બગડે એવું વિચારી અમે ઘરની અંદર જરૂરી બધી ટેકનોલોજી રાખી છે, પણ આ જાહેરમાં આવી રીતે ઓપનમાં ટીવી નથી મૂક્યું. આવા જાગૃત માતા પિતા હોય ને ત્યાં સંતોના જીવન બગડતા બચી જાય છે. સારા સંસ્કાર આપવા શું કરવું? પિનાક ભગત લવ ભગતને નાની ઉંમરમાં કેવા સારા સંસ્કાર આપે છે. આપણા મેકન મંડળના બધા મુક્તો જુઓ, તમે જેટલા ભક્તો છે બધાના ઘરમાં તમે જુઓ,
दीकरा के दीकरी अनिकेत भगत होय केयूर भगत होय नाना श्रीजी भगत नाना हरि भगत आटला नाना बाळकोने केवा संस्कार अत्यारथी आपे छे। फरी फरी ने कहू छू ईच एंड एवरी सोल इज पोटेन्शियली डिवाइन। भगवान दरेक बाळक ने अपार ऐश्वर्य साथे आ पृथ्वी पर मोकले छे। भूल माता पिता नी होय छे के बाळकना अस्तित्व ने शणगारी नथी सकता। दरेक बाळकनी अंदर एक स्वामी विवेकानंद एक भक्तराज दादा खाचर एक मीराबाई एक झांसी की राणी आवा व्यक्तित्व पड़ा होय छे। बाळकोनी समस्या निवारण करवा माटे शुं करवुं। पहला भाग में अश्विन भगत एमना घर में केवी रीते एमणे सत्संग आप्यो आपणे घणी बधी वातो करी हती। समस्या अनेक प्रकारनी होय छे। उम्र प्रमाणे बाळकोना प्रश्न जुदा जुदा होय छे एटले एनी एक दवा न आपी शकाय। बाळकोने समझवा पड़े एना प्रश्नोने समझवा पड़े। घणीकवार एना प्रश्नो साचा पण होय त्यारे माता पिताए पोतानो अहंकार छोड़वो पण पड़े तो तमे दीकरा दीकरीओने समझावी शको। आगळनो प्रश्न ज्यारे बाळको फोन अने आईपेड साथे व्यस्त होय त्यारे तेमाथी केवी रीते बहार काढवा। भक्तोए जोयुं वाला भक्तो अत्यारना युगमां साधन सुविधा वधी रही छे पण एनो दुरुपयोग एटलो खतरनाक वधी रह्यो छे। नाना बाळको उपर माता पिता जे करे छे जेवू करे छे नी केवी छाप पड़े छे तमे जोयुं ने। आ नानो दीकरो जाने मोटो बिजनेसमेन होय ने एम बिहेव करे छे। क्यांथी शीख्यो? घणा बधा भक्तो एवी सरस मने माहिती मोकली छे ने हजी दादा ढगलो माहिती पड़ी छे थोड़ी शनिवारे बतावीश। माटे बाळको फोन अने आईपेड साथे व्यस्त होय त्यारे तेमने तेमाथी केवी रीते बहार काढवा आपणे बहु सरस दाखलाओ तमने बताव्या हता। राजभगत ने टीवी जोयुं होय अने खावुं होय मम्मी पप्पा ने जमाडवा छे आ मम्मी पप्पा नी वात जाणी अने टीवी चालू करावे माता पिता ने खबर पड़ी गई आ तो व्यसन थई गयुं छे टीवी कलाक कलाक जोवे ने जमे जमवामां पण ध्यान न आपे टीवी पण जोया करे वारंवार एटले माता पिताए पोते समय आपवानुं नक्की कर्युं। आवा थोड़ा आपणा परिवारना दाखलाओ तमने कहुं छुं। माता पिताए दीकराओने डायवर्ट करवा पड़े। नाना होय तेने समय आपीने पोतेनी साथे बेसे एने रमाडे एने फरवा लई जाय एने बहार चोकमां लई जाय आवी रीते एने बीजी एक्टिविटीमां चेन्ज करवा पड़े। आपणा अल्पेश भगत नड़ियाद्रा एमना नाना मोक्ष भगत तमे बधा जाणो छो आखो परिवार बाबू काका आखो परिवार दिव्य छे। आ मोक्ष भगत ने छे ने फोर्टनाइट गेम कॉम्प्यूटर में नाखवी हती एटले अल्पेश भगत वगैरे एम कह्युं के दीकरा आ गेम छे ने आ कॉम्प्यूटर में इंस्टॉल थती नथी। नानो बाळक हतो समझी लीधुं एने पण छोकराओ बहु एडवांस होय छे। मां बाप खोटू बोलीने के दाब धाब थी लांबू न समझावी सके। छोकराना बीजा मित्रों रमवा आवे वातोचितो करे एने मोक्ष भगत कीधु छोकराए गेम नाखी दीधी बारोबार गेम नखावी दीधी गेम चालू थई गई। हवे जो वधारे प्रेशर करे तो दीकरा खोटो रस्तो ले। मां बाप जयरे वधारे पड़तु प्रेशर करे ने अभी सच बोलता है अभी कुछ भी नहीं बिगड़ा मगर डांटोगे तो बच्चा बहाना सीख जाएगा मगर डांटोगे बच्चा बहाना सीख जाएगा। मां बापे हा हलवी कड़काई राखवी जोईए हलवी कड़काई राखवी जोईए एना वगर चेन्ज नथी आवतो पण विवेकपूर्वक खोटी रीते धाप धाप करवाथी हवे दीकराओ समजेवू नथी। पछी अल्पेश भगते शुं कर्युं बीजी एक्टिविटीना सारा क्लास ऑनलाइन आवता हता नी तपास करी। मोक्ष भगत ने रस हतो वर्चुअल क्लासीस एमने एवा सरस चालू कर्या जेने करीने एक क्लास में मोक्ष भगत इन्वॉल्व थई गया जेनाथी एमने जे पेलू गेम रमवानो शोख हतो बराबर ए बधो शोख एमनो ओछो थई गयो।
આપણા ચિરાયુ ભગતના નાના દીકરા જય ભગત કાછિયા. આ જય ભગત નાના હતા ને ત્યારે મા બાપ ઘણી વાર પૂછે કે તારા બીજા કઝિન ભાઈઓમાં બધા પાસે ગેમ છે, તારે જોઈએ છે? તો ના પાડે. આવો નિર્દોષ બાળક, દરેક બાળક કોરી સ્લેટ છે, કોરી સ્લેટ. તમે ધારો તેમાં લખી શકો, પણ જેમ જેમ બહારના માણસો, બહારનું વાતાવરણ આવતું જાય ને પછી એ બગડતું જાય. જે દીકરો ગેમ લેવાની ના પાડે, ગેમ રમવાની ના પાડે, એ દીકરો થોડો મોટો થયો ને હવે મા બાપ પૂછવાનું ભૂલી જાય. એમને એમ છે કે દીકરો તો ગેમમાં રસ ધરાવતો જ નથી. એક દિવસ જય ભગતનો જન્મદિવસ એણે પપ્પાને કહ્યું કે પપ્પા, મને દાદાએ, દાદીએ, બીજા અંકલે બધાએ પૈસા આપ્યા છે, આટલા પૈસા આવ્યા છે, તો મારે ગેમ લેવી છે, લઈ શકું? આ લોકોને થયું આ તો બહુ ભારે કરી. પોતાના પૈસે પોતે પોતાની ઈચ્છા પૂરી કરવા લાગશે અત્યારથી તો કાલે બીજું પણ કરાવશે, ત્રીજું પણ કરાવશે, એટલે હા પાડવી પણ મુશ્કેલ બની. અને જો ના પાડે તો દીકરાને એમ થાય પપ્પા મારા પૈસાથી પણ ગેમ લેવાની ના પાડે છે. વિચાર કર્યો કે કંઈક આપણે આયોજનથી કામ કરવું પડશે. દીકરાને ગેમ તો પપ્પાએ પપ્પાના પૈસે લઈ દીધી, પણ કન્ડિશન મૂકી. હમણાં બહુ સરસ આપણે વાત સાંભળીને, તમે આ ટેકનોલોજીને બંધ નહીં કરી શકો, દૂર નહીં કરી શકો, પણ મર્યાદા તો કરી શકશો ને, લિમિટ તો કરી શકશો ને, એમાં કંટ્રોલ તો કરી શકશો ને. કંટ્રોલ કેવો કર્યો? એને નિન્ટેન્ડો સ્વિચ ગેમ જોતી હતી, લાવી આપી, પણ શરત કરી 10 વાગ્યા સુધી વાપરવાની. એની ઈચ્છા પૂરી થઈ, દીકરો રાજી હોય, સાથે આ શરત મૂકી સ્વીકારી લીધી. મારી વાત સમજાણી તમને? આઈપેડ કે બીજા સાધનમાં અતિ વ્યસ્ત હોય એને વાળવા માટે પહેલાં તમારે કોઈક સારી એક્ટિવિટી તૈયાર કરવી પડે, એ તરફ એને વાળવા પડે, પછી તમે એને વાળો ને તો પહેલાંનું વળગણ એને છૂટે છે. પણ આપણે વાળ્યા વિના એને વાળવા જઈએ, બીજું આપણા જીવનમાં એવું હોય નહીં અને એની પાસે કરાવવા જઈએ, ત્યારે મોટા પ્રશ્નો સર્જાય છે. આપણા લોયાધામ પરિવારમાં કેવા દીકરાઓ છે? સાઉથ કેરોલિનામાં અમિત ભગત છે, એકને એક દીકરો છે સહજ, નાની ઉંમર છે. તમે જુઓ, એમને નાની ઉંમર એમનો જન્મ થયો ત્યારથી માતા પિતા એવા સારા સંસ્કાર આપ્યા, ગેમનો કોઈ શોખ જ નહીં, પણ થોડા મોટા થયા, ફોન બોન આવી ગયું, સ્કૂલમાં જતા થયા, એટલે ગેમનો શોખ થયો, ગેમ નાખવી જ હતી, જીદ કરી. નાના બાળકોની જીદ બહુ સમજવા જેવી હોય. મા બાપે બહુ સરસ કીધું, શ્રીજી સ્વામી ત્યારે અહીંયા હતા, કે તને શ્રીજી સ્વામી સાથે વાત કરાવીએ. શ્રીજી સ્વામી સાથે વાત કરાવી, શ્રીજી સ્વામી એને બે ટકોર પણ કરી કે બેટા તું કઈ કઈ ગેમ નાખવી છે, કેટલી ગેમ નાખવી છે, અને ઘણી બધી વાત કરી. છેવટે 2 ગેમ નાખવાની છૂટ આપી અને 2 ગેમ માટે 2 કલાક જ આપવાની નક્કી કર્યું. અને પરિણામ શું આવ્યું? સહજ ભગત થોડા દિવસ ગેમ નાખી પણ ખરી, વાપરી પણ ખરી, પણ એને ખબર પડી ગઈ કે મમ્મી પપ્પાની ઈચ્છા પણ નથી, સ્વામીની પણ ઈચ્છા નથી, કોઈને ગમતું નથી. એટલે ધીરે ધીરે એણે મનોમન દરરોજ કથા સાંભળે, સત્સંગ સાંભળે, સમજીને પપ્પાને કીધું મારે પપ્પા ગેમ નથી વાપરવી. ગેમ તો છોડી, પણ તમે વિચારો, ગુરુજીએ ટકોર કરી કે ભગત તમે એકલા રહો છો, આસપાસ કોઈ સારા સત્સંગી નથી, તમને કંઈ વાંધો નહીં, પણ દીકરાના જીવન ઉપર ભય છે, એને મેકન મૂકી દો. સહજ ભગતને મેકન, સંજીવ ભગતને ત્યાં એકલા રાખવામાં આવ્યા, ત્યાં ભણે છે, ત્યાં રહે છે, તેમ છતાંય દીકરો આટલો પ્રેમથી રહી શકે છે, આ સંસ્કાર કોણે આપ્યા? મા બાપે. કેવી રીતે આપ્યા? નાના હતા, પ્રેમથી સમજાવીને, જે યોગ્ય કરવું જોઈએ તે રીતે, ક્યારેક ક્યારેક એને. પણ કહેવાનું એ કે નાના દીકરાઓને સાધનોમાં, ફોનમાં કે આઈપેડમાં, ગેમમાં કે વિડીયો ગેમમાં, ટીવીમાં અતિ વ્યસ્ત હોય ત્યારે બહાર કાઢવા, એના માટે માતા પિતાએ આયોજનપૂર્વક કામ લેવું જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, બાળકોની ઉંમર મોટી થઈ ગઈ હોય તો પછી સુધારવાનો કોઈ સારો ઉપાય છે કે નહીં તે જણાવશો? હાથ જોડું છું. 73 મણનો તો છે. મા બાપ તરીકે મહેનત કરવી જોઈએ, પછી દીકરાની કેટલી પાત્રતા એવું ફળ મળે, પણ ધાર્યું પરિણામ તો ન જ મળે, આ નક્કી છે. કદાચ તમે મહેનત કરો ને ભગવાન ભળી જાય અને પરિણામ આવે, એ વસ્તુ જુદી છે, પણ શાસ્ત્ર પ્રમાણે જે સિદ્ધાંત છે એ આવો જ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કિશોર વયના બાળકો
પિયર પ્રેશર અનુભવે છે, નિર્દોષપણું જાય છે, ખોટા રસ્તે વળી જાય, ખોટા ધંધા કરતા થઈ જાય, અહમ ઈગો ડેવલપ થાય છે, એનો અહંકાર પણ બહુ જબરજસ્ત ત્યારે તૈયાર થઈ ગયો હોય, માતા પિતા સાથે કે સંતો સાથે અમુક વસ્તુ શેર કરતા અચકાય છે, તેના માટે શું કરવું? પ્રશ્નનો સીધો અર્થ એવો છે, દીકરાઓ નિખાલસ રીતે માતા પિતા સાથે પછી બધી વાત નથી કરી શકતા કે સંતો સાથે નથી કરી શકતા, તો શું કરવું? દીકરાઓ મોટા થાય ને પછી માતા પિતાએ ધીરજ જ રાખવી જોઈએ, નંબર એક. નંબર બે, દીકરાઓ તમને સાચી વાત ન કરે તો તમારે ખોટી શંકા એના પર ક્યારેય ન કરવી, એનાથી બહુ મોટું નુકસાન આવે છે. દીકરાઓ સ્યુસાઇડ કરે છે, દીકરાઓ મા બાપને મારી નાખે છે, કેટલા દાખલાઓ મેં સાંભળ્યા છે, વાંચ્યા છે હમણાં, એ વાત પછીની. નંબર ત્રણ, તમને કામ લાગે વિવાહ. આપણા અજય ભગત ન્યૂજર્સીમાં રહે છે, એમના એકને એક દીકરા નિકેશ ભગત છે, આખા પરિવારને તમે જાણો છો બધા. નિકુ ભગત, એમને સારી ગાડી લાવી હતી, અજય ભગતે લાવી પણ દીધી. એકવાર નવી ગાડી, એનું એક્સિડન્ટ થયું, વિન્ટરનો સમય હતો, વરસાદ બરાબર પડેલો, એટલે નિકેશ ભગત ડરી ગયા પહેલીવાર આવું એક્સિડન્ટ થાય સારી ગાડીનું. એટલે એમણે પપ્પાને વાત કરી કે આઈસ બહુ થઈ ગયો હતો, બ્લેક આઈસી હતું, એટલે ગાડી સીધી અડી ગઈ. અજયભાઈ એક પણ શબ્દ બોલ્યા નહીં, શંકા ન કરી. તમે જુઓ, શંકા ન કરી, ધાબ ધાબ ન વાપર્યો, બેટા ડોન્ટ વરી, થાય આવું, બધાથી થાય, હવે ધ્યાન રાખજે, આટલું જ કહ્યું. ધીરજ રાખી, તમે જુઓ પરિણામ શું આવ્યું. થોડા દિવસ પછી, એક વીક પછી, એ દીકરો એકવાર પપ્પા સાથે બેઠો હશે, નર્વસ થઈ ગયો, સિરિયસ થઈ ગયો, એણે કીધું, પપ્પા સોરી, હું ખોટું બોલી ગયો, આઈસને લીધે ગાડીનું એક્સિડન્ટ નહોતું થયું, મારું ધ્યાન જ ચૂકાઈ ગયું હતું અને સામે ગાડી અડી ગઈ હતી. ત્યારે અજયભાઈએ ખાલી એટલું કહ્યું, બેટા ગાડી ચલાવતા જો આ રીતે ધ્યાન ચૂકાઈ જાય તો ક્યારેક બહુ મોટું નુકસાન પણ થઈ શકે, તને ખબર છે ને. નિકેશે વાત એટલી દિલથી સ્વીકારી, એટલી દિલથી સ્વીકારી. વાલા ભક્તો, છોકરાઓની ઉંમર મોટી થાય ત્યાર પછી માતા પિતાએ વધારે સાવધાન થવાની જરૂર છે. ચાલો આપણે આગળના પ્રશ્ન તરફ. આજનું જનરેશન જ્યારે પિઝા, પાસ્તા, નૂડલ્સની સાથે પશ્ચિમી સંસ્કૃતિ પસંદ કરે છે, ખાવામાં, પીવામાં, કપડામાં, પહેરવામાં, હરવામાં, ફરવામાં, બધી જગ્યાએ. મમ્મી પપ્પાને ઇન્ડિયા જવું હોય, ચારધામની યાત્રા કરવી હોય, દીકરા દીકરીને યુરોપ જવું હોય, ત્યાં ફરવું હોય, આવા પ્રશ્નો ઘણા પરિવારમાં આવે છે. ભારતીય સંધ્યા અને સંસ્કૃતિ ભૂલી રહ્યા છે ત્યારે તેને કેમ બચાવી શકાય? એના માટે નાના હોય ત્યારથી તમે સંસ્કાર નાખ્યા હોય તો તમે 100% બચાવી શકો. પછી મોટા થાય પછી તમે વાળવા જાઓ તો તમારે ધીરજ રાખવી જોઈએ, કારણ કે મોટા થયા પછી પ્રેશરથી કામ થતું નથી, પાકે ઘડે કાંટા ચડતા નથી, સમજાવીને જ કામ થાય છે. આટલું આપ સર્વે ભક્તો યાદ રાખજો. એક સત્ય ઘટના તમને કહું ભક્તો, આપણા ડોક્ટર પરાગ ભગત, એમના દીકરા નાના પ્રીત ભગત, નાની દીકરી, આખા ઘરના સભ્યો સાથે બધા બેસી ઘર સભા કરે, દીકરાઓને જીવનના સાચા મૂલ્યને પાઠ શીખવાડે. ઇન્ડિયાની ગરીબીનો એકવાર પાઠ વાત કરતા હતા, ઇન્ડિયામાં ગરીબી હોય પ્રીત ભગતને કલ્પનામાં નહોતું. પ્રીત ભગતને ગરીબી દેખાડવા અને શીખવાડવા માટે પરાગ ભગત સ્પેશિયલ ઇન્ડિયા લઈ ગયા. છોકરાઓને જન્મથી જ ફોન, પ્લેન, ગાડી, બંગલા મળી જાય છે ને, પછી જીવનની વાસ્તવિકતાને દીકરાઓ ભૂલી જાય છે. જીવનની નહીં, માતા પિતાની વાસ્તવિકતાને પણ દીકરાઓ ભૂલી જાય છે. આવો તમને એક વિડીયો બતાવું. જીવનમાં ઘણીવાર કેટલી કરુણતા હોય છે, તમે કોઈ કલ્પના પણ ન કરી શકો. આજે પૃથ્વી ઉપર એટલી બધી ગરીબી છે, પણ માતા પિતાએ ક્યારેક દીકરાઓને આવા ગરીબીના પાઠ પણ શીખવાડવા જોઈએ. આ વિડીયો જુઓ પછી વાત કરો. ભગત
पानी कसं पितोस? प्युअर पाणी 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 कसं पितोस? वाला भक्तो, केवी गरीबी में आ दीकराओ आवा तो एक बे नहीं, हजारों लाखों लाखों दीकराओ छे। मैं मारी आंखे केटला आवा जीवनों जोया छे। दीकराओ ने आपण एक पाठ शीखवाड़वा जेवो छे, जेने जलेबी दरोज मळती होय ने एने जलेबीनो जलेबो थई जाय छे। दुखने जाण्या माण्या विना सुखनी क्यारे कदर थती नथी। डॉक्टर पराग भगत एमणे 10 वर्षनी उम्रना प्रीत भगत ने केटला सारा पाठो शीखवाड्या, गुजराती वाचता शीखवाड़े छे त्यारे। एटलू नहीं, हमणा वेकेशन दरमियान घरमां पोतू करवा माटे दीकराओने पैसानुं मूल्य समजाय एटला माटे एमणे नक्की कर्युं, दीकराओ पासे घरमां कंईक नानुं मोटुं काम होय दीकराओ हेल्प करे एम नहीं, बेटा एक कलाक तमे काम करशो तो आटला पैसा मळशे। लालच माटे नहीं, पॉजिटिव समजजो, दीकराओने पैसानुं मूल्य समजाय। दीकरा दीकरीओ घरनी अंदर दौड़धाम करे, पोतू मारवा लागे, साफ सफाई करे, मम्मी ने हेल्प करे, वासण धोवे, आ बधुं काम करे, सेना माटे? पैसा मळे एटला माटे। पैसा आव्या, खातुं खोलाव्युं, पैसा आप्या पण खरा, पूछ्युं पाछुं के बेटा पहेलो पगार आवे शुं करवानुं? दीकराओ एक्साइट हता, घणा बधा विचार होय, घणा बधा प्लानिंग करी दीधा होय। पछी प्रेमथी दीकराने कीधुं, बेटा पहेला पैसा आवे आपणे भगवानने नहीं आपवाना, ठाकुरजीने आपवा जोईए ने। प्रीत भगत तैयार थे, आमांथी $50 हूँ आपीश। एने समझाव्युं कि बेटा पहेला तू जेटलो जेटला पैसा भगवानने आपीश भगवान एना करता 10 times मोर तने मळशे, भगवान तो दयाळु छे, आपनारा ज भगवान छे। दीकराओने पैसानुं पण मूल्य समझाणुं, सेवानुं पण मूल्य समझाणुं। दीकराए अने दीकरीए घरमां आटली सेवा करी, काम कर्युं अने जे पहेलो पगार आव्यो आटली नानी उमरना दीकरा दीकरी बंने अहींया मंदिरमां मोकले। बोलो दादा, તાળીઓથી વધાવીએ ભક્તો। દીકરાઓને ગરીબીના પાઠ શીખવાડ્યા, દીકરાઓને પૈસાનું મૂલ્ય સમજવું એ પાઠ શીખવાડ્યા, ગુજરાતી વાંચતા શીખવાડ્યું, દાદા દાદીની સેવા કરતા શીખવાડ્યું, ઘરની અંદર આવા પાઠ શીખવાડે છે। જેના ઘરમાં નાના દીકરાઓ હોય ને આ બધું શીખવાડવું જોઈએ। મુંબઈના એક સારા હરિભક્ત, બહુ સુખી, એના દીકરાએ દિવાળી ઉપર જીદ કરી એટલે એને 1000 રૂપિયાના ફટાકડા લાવી આપ્યા। છોકરો બહુ એક્સાઇટેડ હતો, એના પપ્પાએ કહ્યું, બેટા આટલા ફટાકડા બીજા કોઈને મળશે? છોકરો કે, ડેડી આટલા કોઈને નહીં મળ્યા, તો મને જ મળ્યા, કેમ કે ચારે બાજુ ઝૂંપડપટ્ટી હતી। છોકરાનો અહંકાર નાની ઉંમરમાં વધતો હતો એવું દેખાણું। એના પિતાએ દીકરાનો અહંકાર વધી ન જાય એટલે કહ્યું, બેટા તને ખબર છે તને આટલા બધા ફટાકડા કેમ મળ્યા નાની ઉંમરમાં? બીજા કોઈ દીકરાને નથી મળ્યા, કારણ કે તે ગયા જન્મે ભગવાનની બહુ સારી ભક્તિ કરી છે, સેવા કરી છે, એટલે તારી ઉંમર નાની છે, તને મોંઘી ગાડી, આવા મોંઘા રમકડા, આવા મોંઘા ફટાકડા મળે છે। છોકરાને સમજાવ્યું, એટલું જ નહીં દીકરાને એ પણ સમજાવ્યું, બેટા આપણને ભગવાન કંઈક આપે તો આપણે ગરીબોને સહાય ન કરવી જોઈએ? પહેલા તો છોકરો પોતાના ફટાકડા પપ્પાને ન અડવા દેતો, પણ પપ્પાએ પ્રેમથી ને સમજાવ્યો ને, એના હાથે ગરીબ દીકરાઓને ફટાકડાના 2 બોક્સ અપાવ્યા। છોકરો નાનો છે ત્યારથી એનો અહંકાર ઓછો થાય, સાથે સાથે બીજાને આપવાની સમજવાની ભાવના થાય। આવા પાઠ માતા પિતા કેવા સરસ શીખવાડતા હોય! આ જીવનના સાચા પાઠો છે। આવો આગળનો પ્રશ્ન, ઘણું કેવું છે પણ આપણે ટૂંકમાં લઈએ છીએ, કેવી રીતે ટીનેજ બાળકોનું સત્સંગી મંડળ ઊભું કરવું જેથી સરખા વિચાર અને સરખી રૂચિ થાય? એના માટે તો માતા પિતાએ દીકરા દીકરીઓના મિત્રો કોણ છે એને મંદિરમાં લાવવા જોઈએ, સંતો સાથે બેસાડવા જોઈએ। સંતોને કહેવું જોઈએ કે સ્વામી બીજા દીકરાની ઉંમરના હોય, બાળમંડળ ચાલતું હોય, સભા ચાલતી હોય, તેમાં ઇન્વોલ્વ કરજો, આપણા ધ્યાન સ્વામી કેટલી સારી મહેનત કરે છે અને દીકરાઓ જોડાય પણ છે। આપ સર્વેને મારી વિનંતી, બાળકો ઉપર સૌથી વધારે વધારે મિત્રોની અસર થાય છે, માટે એની આસપાસના મિત્રો કેવા હોય એનું ધ્યાન તમે ચોક્કસ રાખજો। છેલ્લો પ્રશ્ન,
ઘણા બધા ભક્તોએ જે પ્રશ્ન પૂછાયો છે, દીકરીઓને કે જેને સંતોના કોન્ટેક્ટમાં મર્યાદાના લીધે નથી આવી શકતા, તો એમના સંસ્કાર અને આધ્યાત્મિક ઘડતર માટે શું કરી શકાય? વાત બહુ વ્યાજબી છે. ગ્રહસ્થ માટે તો દીકરાનું પણ ઘડતર કરવું, દીકરીનું પણ ઘડતર કરવું, બંને સરખી બાબત છે, સંતોની મર્યાદા છે. પણ ફરી ફરીને રિપીટ કરું છું, આમાં પહેલી જવાબદારી માતા અને પિતાની છે. માતા અને પિતા ધારે ને તો આજે પણ મીરાબાઈ, જીવબા, લાડુબા, રાજુબા કે પાંચુબા આજે પણ જન્મે. ચાલો, સંતોની મર્યાદા છે, દીકરા દીકરી મોટા થઈ ગયા હોય તો શું કરવું, એના માટે એક નાની ટેકનિક બતાવું. સારા સંતોએ જે બતાવી છે, પૂજ્યપાદ ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથા વખતે પણ વાત કરી હતી કે દીકરાને ઘડતર અમે આપી શકીએ, પણ દીકરીઓને ઘડતર એવા સારા સંસ્કારી ઉત્તમ ઘરના સ્ત્રી ભક્તો હોય એ જ આપી શકે. સાંખ્યોગી માતાઓ હોય, એવા ઘડાયેલા દીકરીઓ હોય. આપણા મેકન મંડળના સ્ત્રી ભક્તો તમે બધા જાણો છો, અથવા એવા બીજા ન્યૂજર્સીમાં હોય, શિકાગોમાં હોય, ફ્લોરિડામાં હોય, કેનેડામાં હોય, ટેક્સાસમાં હોય, લંડનમાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય, ટૂંકમાં જે પરિવારોએ પોતાના દીકરીઓને, મારી વાત બહુ ધ્યાનથી સાંભળજો, શાસ્ત્રની વાત છે, જે પરિવારે પોતાના દીકરીઓને સારા સંસ્કાર આપ્યા હોય એવા પરિવારમાં પૂજ્યભાવ રાખી એને પૂછો ને તો તમને બધા રસ્તા મળશે. પૂછતા પૂછતા પંડિત થવાય. આપણે કોઈને ઝૂકી નથી શકતા, કોઈને પૂછી નથી શકતા, એટલે તો પ્રશ્નો ઊભા થાય છે. પણ એ નાના હોય ત્યારે, બહુ મોટા થઈ ગયા પછી તો બધું અઘરું છે. આટલા પ્રશ્નો આવ્યા હતા, હજી થોડું લઈ લઈએ. આ થોડા સૂચન સારા સત્સંગી ભક્તો કે જેમના દીકરાઓ બહુ સંસ્કારી હતા, એવા ઘણા બધા પરિવારોને પૂછ્યું હતું, એમણે ઘણી બધી બાબતો મોકલી હતી, આપણે વાંચી હતી, જાણી હતી પુસ્તકોમાંથી. એમાંથી બાળકોના ઘડતર માટે ઘર સભા એ સૌથી મોટામાં મોટો સારાંસારો ઈલાજ છે. આના જેવો બીજો કોઈ ઈલાજ નથી. ત્યાર પછીની બાબત, બાળકોને થોડા સમજણા થયા પછી પ્રેક્ટિકલી સમજાવવા એ હિતાવહ છે. એક હરિભક્તે એના ઘરની વાત કરી, દીકરાઓ થોડા સમજણા થયા, આરતીમાં આવે ખરા, આરતી બાદ દરરોજ જીદ કરે, અમારે આરતી પકડવી છે, એની ફ્લેમ હાથમાં લેવી છે. મા બાપ બહુ સમજાવે, દરરોજની જીદ, છોકરો આરતીમાં આવે જ એના માટે એને આરતી પકડવી હોય, હાથમાં લેવી હોય. એટલે તો રાજહટ, યોગીહટ એની જોડે બાળહટને સરખાવી છે. રાજાની હટ જેવી જબરજસ્ત, યોગી મહાત્માની હટ જેટલી જબરજસ્ત, બાળકોની હટ જીદ આટલી જ જબરજસ્ત હોય છે. પપ્પા મમ્મીએ પ્લાન કર્યો કે હવે દીકરાને હદ કરી નાખી છે, સમજાવવું પડશે. એકવાર આરતી થરી ગઈ ને બરાબર ગરમ હતી ને, છોકરાને આપી દીધી, હાથમાં એવી ગરમ લાગી ને છોડી તો દીધી. બે દિવસ કે ગરમ છે હવે નહીં અડવું. ત્રીજે દિવસે પાછી જીદ કરી કે મારે દીવો ચાલુ હોય ને ત્યારે તો ઠંડો હોય, એ પકડવો છે. લો, મા બાપ નથી હવે આને કેમ કરવું. ઘણા સમજાવ્યા દીકરાને, પણ દીકરો દરરોજ જીદ કરે. એક દિવસ એનો હાથ પકડ્યો, આમ બરાબર સળગતો દીવો છે, પકડવો છે ને તારે હાથે, પકડ ચાલ. ધીરે ધીરે આમ હાથ નીચે લઈ જતા હતા, હા, દીવાથી હાવ હાથ નજીક નીચે આવે એટલે શું લાગે, એવો ગરમ લાગ્યો ને. તે દિવસથી આજની ઘડી સુધી દીકરાએ હવે આરતી પકડવાનું નામ નથી લીધું. આને શું કહેવાય, પ્રેક્ટિકલી સમજાવ્યા કહેવાય. પણ વિવેકથી અને માતા પિતાએ બંને પોતાની હાજરીમાં શીખવાડવું જોઈએ. ત્યાર પછીની બાબત, કોઈ પણ વાત ક્રોધ કર્યા વિના, એટલે કે બળજબરી કર્યા વિના સમજાવવી જોઈએ. આપણા ડેલાવરવાળા ચિરાગ ભગત, એમના નાના દીકરા પ્રીત ભગત, સાત ગુજરાતીના વચનામૃત બોલે છે. આપણને એમ થાય, આ દીકરો પૂર્વનો મહાયોગી હોય, આવો આવો સંસ્કારી દીકરો, એના મા બાપને વંદન કરવાનું મન થાય. પ્રીત ભગત ગુજરાતીમાં વચનામૃત તૈયાર કરે, સંતો રાજી થાય, ભક્તો રાજી થાય. એટલે સંતો એક બીજા હરિભક્તને ટકોર કરી કે તમારા દીકરાને ગુજરાતીમાં વચનામૃત શીખવાડો. મારી વાત ધ્યાનથી સાંભળજો.
સંતોની વાત પણ સાચી હતી, ચિરાગ ભગતમાં ઘરના સંસ્કારો પણ સાચા હતા, પેલા હરિભક્તની ભાવના પણ સાચી. એમણે એમના દીકરાને ગુજરાતીના વચનામૃત શીખવાડવા બહુ મહેનત કરી, પણ હવે અમેરિકન બોર્ન છોકરો હોય, નાનપણથી અંગ્રેજી જ બોલતા હોય, ગુજરાતીની એક વાત ન સમજ બોલી શકે, આખું વચનામૃત બોલી શકે. ઘણી મહેનતના અંતે એ લોકો નિષ્ફળ થયા, મા બાપ ટેન્શનમાં આવી ગયા. પછી એણે મને પૂછ્યું, મેં કહ્યું, ભક્તો સંતો પણ સાચા છે, તમારી ભાવના પણ સાચી છે, ભાવનાથી કોઈ કામ ન થાય, પ્રેક્ટિકલી તમારે છોકરાની કેટલી લાયકાત છે એ પ્રમાણે જ કામ લેવું જોઈએ. એ દીકરાને કીર્તનમાં બહુ રસ, પછી કીર્તન ચાલુ કર્યા યાદ કરાવવાના. લગભગ 3-4 કીર્તનો યાદ કરી દીધા દીકરાએ. બળજબરીથી કોઈ કામ નાના દીકરા પાસે માતા પિતાએ ન લેવું જોઈએ, કે ક્રોધ કરીને પણ. ત્યાર પછીની બાબત, દરેક બાળક અલગ છે, દરેકની રુચિ અને શક્તિ પણ યુનિક છે, જુદી જુદી છે. માતા પિતાએ તેને ઓળખીને આગળ વધવા પ્રોત્સાહિત કરવા જોઈએ. હમણાં આપણે વાત સાંભળીને, ત્યાર પછીની બાબત, સારા સંસ્કાર આપવા માટેના ઉત્તમ પાઠો છે, રાત્રે સૂતી વખતે સારું ચરિત્ર કહેવું, ચેષ્ટાના વિડીયો હોય તે બતાવવા. હમણાં જ પેલા હરિભક્ત આવ્યા હતા, વિક્રમભાઈ મહેતા, એમણે વાત કરી, ઘરમાં આખો પરિવાર બેસી, નાના દીકરીઓ પણ બેસી, દરરોજ ચેષ્ટાનો વિડીયો જોવે, આખી ચેષ્ટા જોવે. ટીવી ઉપર બીજું જોતા, ગેમ જોતા, કાર્ટૂન જોતા એ બધું બંધ થઈ ગયું, હવે ચેષ્ટા જોઈને લોકો રાજી થાય છે. અને દીકરા થોડા મોટા થયા હોય તો સાંજે એની સાથે બેસી એના મનની વાત સાંભળવી જોઈએ. ત્યાર પછી પરિવારમાં પ્રેમની સાથે સંતાનોને તેમના પર વિશ્વાસ વધે તેવા પ્રયાસ કરવા વધુ હિતાવહ છે. માતા પિતાએ પરિવારમાં એકલો પ્રેમ નહીં પણ એમના પર વિશ્વાસ પણ વધે ને આવું કરવું જોઈએ. શરીર માટે શ્વાસ એ પ્રાણ છે, પરિવાર માટે વિશ્વાસ એ પ્રાણ છે. ગુરુકુલ રાજકોટના મહાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ સ્વામી મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી એમણે અદ્ભુત વાત કરી છે, પરિવારનો પ્રાણ વિશ્વાસ છે, અરસ પરસનો વિશ્વાસ હોય ને ત્યાં સુધી પરિવાર ટકે છે. ત્યાર પછીની બાબત, બાળક નાના હોય ત્યારથી એને એક માળા દંડવત કરે, પ્રદક્ષિણા કરે, એના માટે પૂરતો સમય આપીને કેળવવા જોઈએ. નાના હોય ત્યારથી આપણા સુરેશ ભગત કંડારીવાળા પેન્સિલવેનિયામાં રહે છે, એમના અમર ભગતના દીકરા નાના વ્રજ ભગત, નાના પાર્થ ભગત બહુ નાના હતા ત્યારથી એમને દંડવત કરવાનું એવું સરસ એમણે શીખવાડી દીધું. તમારાથી જે શક્ય હોય અને દીકરાની જેટલી લાયકાત હોય, કેપેસિટી હોય, એ પ્રમાણે પ્રયત્ન કરવાના. પણ ચોક્કસ આ દિશામાં પ્રયત્ન કરશો એનું પરિણામ બહુ જબરજસ્ત મળે છે. મંદિરમાં લઈ જવાનો આગ્રહ રાખવો, ભગવાનને અને સંતોને દંડવત પોતે કરવા, પહેલા પોતે કરવા. એ કરી ભક્તે સત્ય વાત કરી કે સ્વામી, એમના મિત્ર મંદિરે આવ્યા, દીકરાને કે દંડવત કર દંડવત કર, પણ એ ઊભા હોય, છોકરો ખીજાઈ જતો. પછી મેં એને કહ્યું કે ભાઈ તમે પહેલા દંડવત કરો તો દીકરો કરશે. એ કરતા થયા થોડા દિવસ પછી કેવું પણ ન પડે એનો દીકરો એની મેતે કરતો થયો. પહેલા પોતે કરવા, પછી એને કરતા શીખવાડવા, હરિભક્તોને વંદન કરવા અને દીકરાઓને પણ કરતા શીખવાડવા. છેલ્લી બાબત, નાના હોય ત્યારથી જ શું ખાવું શું ન ખાવું જેવી બાબતે સ્પષ્ટ સમજાવવું, એવી જ રીતે સ્નાન વગેરેની ક્રિયા પણ ધીરજથી શીખવાડવી, કેવી રીતે નાવું ધોવું, કેવી રીતે પવિત્ર ક્રિયા કરવી, થોડા સમજણા થાય પછી આ બધી બાબતમાં માતા પિતાએ રસ લેવો જોઈએ. થોડી મહત્વની મુદ્દાની વાતો ધ્યાનથી સાંભળજો. એક બહુ મોટા સેમિનારમાં, આવા સેમિનાર એકવાર નહીં બે વાર નહીં અનેક વાર થયા, એમાં એક મુદ્દો હતો, બાળકોને માતા પિતા વિશે શું નથી ગમતું, જેમાંની આખી દુનિયામાંથી વધારે ચર્ચાતી 3 બાબતો નક્કી થઈ. કઈ બાબત? માતા પિતા દાદા દાદી સાથે ખરાબ વ્યવહાર કરે તે કોઈ દીકરાઓને પસંદ હોતું નથી. માટે મા બાપનું વર્તન સારું હોય તો જ દીકરાને સારું આપી શકશો. નંબર 2, બહુ મોટા સર્વેનું આ પરિણામ છે, માતા પિતા બાળકોના પરિણામની તુલના બીજા સાથે કરે તે પસંદ નથી કોઈ દીકરાઓને. તમે અમેરિકાનો વિડીયો હમણાં જોયો હતો, તમે ભારતની કેટલી બધી વાતો કરી, સરખામણી ક્યારેય દીકરાઓની કરવી નહીં.
કોઈ પણ બાબતમાં, અને કરવી હોય તો પોઝિટિવ રીતે થોડી ક્યારેક કરવી. જો બેટા પેલો બાળક કેટલો હોશિયાર છે, તારે પ્રયત્ન કરવાના, તું પણ મહેનત કરીશ તો એવો બનીશ, પણ તું ઠોઠ છે, તને આવડતું નથી. આવા તોછડા શબ્દથી બાળકની માનસિકતા ઉપર બહુ મોટી અવળી અસર થાય છે. નંબર ત્રણ, માતા પિતા નાના દીકરા દીકરીને વધુ પ્રેમ આપે અને મોટા બાળકને ઓછો પ્રેમ આપે તો મોટા બાળકોને પસંદ હોતું નથી. આવા પક્ષપાતથી ઘરમાં બહુ વિચિત્ર અને વિકૃત વાતાવરણ ઊભું થાય છે, ધ્યાન રાખજો. ત્યારબાદ માતા પિતા કામ જોબ કરવામાં વ્યસ્ત હોય છે, ઘરે આવ્યા પછી તેમનો ફ્રી ટાઈમ વોટ્સઅપ ફેસબુક ગેમ્સ જોવા પર વિતાવે છે. જ્યારે તેઓ તેમના સ્ક્રીનનો સમય નિયંત્રિત કરતા નથી ત્યારે તેઓ વિડીયોને જોવાને ગેમ રમનારા બાળકોને નિયંત્રિત કરી શકતા નથી. ખૂબ સારા સત્સંગી ભક્તોનું આ તારણ છે. આપણા સ્નેહલ ભગત, એમના પિતાશ્રી સુરેશભાઈ અબીપુરાવાળા ન્યૂજર્સીના, તમે જાણો છો કેટલો આદર્શ અને દિવ્ય પરિવાર. એમણે આ મુદ્દો આપ્યો છે કે સ્વામી, અમે જોયું ઘરમાં મા બાપ કરે ને તો દીકરા ગમે એટલા ડાયા હોય એ રસ્તે જાય જ છે, આપણે ઘરમાં બંધ કરી દેવું પડે. ત્યાં સુધી વાત કરી, ક્યારેક લાંબો ફોન કે મોટું કામ હોય ને તો ઘરની બહાર જઈને વાત કરી આવવાની, પણ છોકરાની હાજરીમાં જો કરી તો છોકરા ઉપર એની અવળી અસર પડે ને પડે. ટીવી બાબતે ભગવાનની ધાર્મિક સંસ્કાર આપે એવી સિરિયલ માતા પિતાએ સાથે બેસીને બતાવવી. મા બાપ શું કરે, પોતે બચવા માટે છોકરાને ટીવી કે યુટ્યુબ આપી દે, છોકરાને પકડાવી દે એટલે છોકરો રેમા કરે અને મા બાપ પોતે જે કામ કર્યું તે કરી શકે, પણ એમાં છોકરો ગમે તે જોતો થઈ જાય, ગમે તે રસ્તે ચડી જાય. નાનો બાળક છે ત્યાં સુધી તમારે સમય આપવો જ જોઈએ. સાથે બેસો, એને કંઈક ગમે કામ લાગે એવી કંઈક બાબત બતાવો. શરૂ કરીને તમારે કંઈક કામ છે વચ્ચે જતા રહો, પાછા આવીને પછીને પૂછો તને શું ગમ્યું, ચર્ચા કરો એની. પણ માતા પિતાએ સાથે બેસીને બતાવી કે જેથી એમની જોવાની ઈચ્છા પૂર્ણ થાય, સારું શીખવા પણ મળે અને બીજી આડ અસર ન થાય. ત્યારબાદ વસ્તુ કે પદાર્થ આપવાના થાય કે એની ડિમાન્ડ કરે તો સામે શરત મૂકવી. બહુ સમજવા જેવી વાત છે. આપણા કંટકી લોયાધામ પરિવારના બહુ સારા આદરણીય ભક્તરાજ રાજુ ભગત, એમના દીકરા મન ભગત, iPhone 10 આવ્યો, દીકરાએ જીદ કરી મારે લેવો જ છે. પપ્પાએ ફોન તો આપ્યો પણ શરત કરી કે બેટા મોડી રાત સુધી નહીં વાપરવાનો. હમણાં સંતો આવે છે, સંતો પૂજ્ય નિષ્કામ સ્વામી વગેરે સંતો જવાના હતા ત્યાં, સંતો પ્રસાદીનો કરી આપે પછી તારે શરૂ કરવાનો. મોંઘો ફોન લાવી આપ્યો. મન ભગત બહુ રાજી થઈ ગયા. પૂજ્ય નિષ્કામ સ્વામી આવ્યા, ફોન આપ્યો, પ્રસાદીનો કરાવ્યો, સંતો પણ રાજી થયા. પણ નિષ્કામ સ્વામીને લાગ્યું કે આટલો મોંઘો ફોન પપ્પા પાસે પણ નથી, ઘરમાં કોઈ પાસે નથી, તમે શા માટે, બિઝનેસ તમારે કરવાનો છે. બહુ પ્રેક્ટિકલી સ્વામીએ થોડું સમજાવ્યું. મન ભગતે આખો ફોન પાછો આપ્યો, સ્ટોરમાં પાછો રિટર્ન કર્યો, બધા પૈસા 100% બચી ગયા. પણ કહેવાનું શું, તમે ઘણીક વાર દીકરાઓ મોટા થાય પછી વસ્તુ આપવી પડતી હોય છે ત્યારે શરત મૂકવી કે તું ભગવાન માટે આટલું કરીશ તો લાવી આપીશું. વસ્તુ પદાર્થ તો આપણે આપવાના જ છીએ, પરંતુ આવા સમયે તેમના જીવનમાં સરળતાથી સારા સંસ્કાર ઉમેરી શકાય. દીકરાઓને સારી રીતે તમે વાળી શકો છો. છેલ્લી નાની સ્લાઇડ બધા ભક્તોએ જોવા જેવી છે, આનો ફોટો પાડી લેજો. અદ્ભુત વાત છે આ, બાળક નિષ્ફળ જાય ત્યારે આપણી પાસેથી ટીકાની નહીં ટેકાની અપેક્ષા રાખે છે. બાળકની બહુ ટીકા કરવી, બાળક સાથે તોછડા શબ્દ બોલવા, વાણીથી બાળકને સુધારવા માટે પ્રયત્ન કરવો, આ માતા પિતાની બહુ મોટી ભૂલ હોય છે. છેલ્લી બાબત આ જોઈ લો ભક્તો, પરિવારને મંદિર બનાવવા માટે બહુ સરસ આ કોઈ ચિંતન આપ્યું છે, 4M ફોર્મ્યુલા. પરિવારને મંદિર જેવું બનાવવું છે, લોયાધામ જેવું બનાવવું છે, અક્ષરધામ જેવું બનાવવું છે. આ નાનકડી સ્લાઇડનો બધા ફોટો પાડી લો, ઘરમાં આટલું જ કરવા જેવું છે. આગળ બધા પ્રશ્નો, આગળની કલાકોની કથા કરતાં એક સ્લાઇડ બધું જ કામ તમને સમજાવી દેશે. તમારા ઘરમાં મદદ કરવાની ભાવના વધારો, મદદ લેવાની નહીં. સેકન્ડ એમ, મિલન, આગ્રહ એવો રાખો એકબીજા સાથે મળીએ, સાથે બેસીએ. કોઈ મને મળવા આવે એમ નહીં,
હું દીકરા દીકરીને બોલાવું, સાથે બેસું. પૂજ્યપાદ ગુરુજીનું સૂત્ર છે, દિવસમાં એકવાર સાથે બેસીને ભોજન કરો અને એકવાર સાથે બેસીને ભજન કરો. ત્રીજા નંબરનો એમ એટલે માફી. ઘરમાં માફી આપવાની ભાવના, કોઈ પણની નાની કે મોટી ભૂલ થાય માફ કરતા શીખો. કોઈ માફી માગે એમ નહીં, કેમ મારી માફી માગવા ન આવ્યા, કેમ મને સોરી ન કહ્યું, એ અહંકાર છે. સામેથી ઉદારતાથી માફી આપી દો. આપણે આવા વ્યવહાર આખા જગતમાં કરવાના છે, ભલે જગતભરમાં ન કરી શકીએ ઘરમાં તો કરીએ. મદદ, મિલન, માફી અને ચોથા નંબરની વસ્તુ છે મહિમા. ઘરના સભ્યોનો પરસ્પર મહિમા હોવો જોઈએ, સદભાવ હોવો જોઈએ. આ ચાર એમ જેના ઘરમાં આવી જાય, આ ચાર એમ જેના ઘરમાં હોય, ઘરનું બંધારણ ચાર પિલર ઉપર ઊભું હોય ને, એમ ખરેખર પરિવારની ભાવના આ ચાર પાયા ઉપર, ચાર પિલર ઉપર ઊભી છે. ઘર ઘર આજે જ બને મંદિર, જો હોય મજબૂત આ ચાર પિલર. મદદ કોઈ પણ બાબતમાં, પપ્પાને, મમ્મીને, દીકરાને, દીકરીને, દાદાને, દાદીને મદદની જરૂર છે. દરેકની ભાવના હું મદદ કરું, દરેકની ભાવના હું એકબીજાને મળું, દરેકની ભાવના એકબીજાને માફ કરો. દરેકની ભાવના એવી હોય કે એકબીજા મહાન છે, આવા મહાન છે, આવા સારા સદગુણો છે. તમે બધા ભક્તો ઘર સભા કરતા હો તો ઘર સભામાં આ નાની સ્લાઇડ એના ઉપર વિચાર કરજો. તમને ચોક્કસ તમારા ઘરમાં, તમારા પરિવારમાં દિવ્યતા દેખાશે, મળશે, અનુભવાશે, તમે આગળ વધશો. આજે આપણે ઘણા બધા વિષય લઈ લીધા, હજી મહત્વના મુદ્દાના થોડા વિષયો બાકી છે, શનિવારે પૂરા કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.